વીજળી ના ચમકારે મોતીડા પાનવા હે અચાનક જોતા રે જોતા ગંગાસતી સામાન્ય ગૃહિણી નું જીવન જીવતા રાજપૂતાણી ભાવનગર ની બાજુમાં આવેલા પાલીતાણા ની બાજુમાં આવેલું આ ગામ છે સમઢિયાળા. ત્યારે વીજળી ના ચમકારે એ મોતીડા પરવો પાનબાય એ અચાનક અંધારું થાય એ થાય એ થાય જોતા રે જોતા ક્યારે કાળ આવશે કોઈને ખબર નથી. એટલા માટે એમ કે છે કે જોતરે જોતરામાં દિવસો વયારે જશે પાનભાઈ, દિવસો ક્યારે વ્યા જશે, કાળ ક્યારે ખાઈ જશે કોઈને ખબર નથી. 21,660 કાળ ખાશે જી, માણસ 24 કલાકમાં 21,660 વાર શ્વાસ લે છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એ. ગંગા સતીએ સમઢિયાળામાં બેઠા બેઠા પોતાની કોઠાહુથી આ ભીતરનો માયલો જાણી લેખું છે સાહેબ. આજની સાયન્ટિફિક પણ આને પૂરું નથી કરી શકી. એ ગંગા સતીની એ ગુજરાતી લોકસંગીત લોકસાહિત્ય ભજનોની તાકાત છે, એટલે પણ આજે આપણે સાંભળવું ગમે છે સાહેબ. જોતા રે જોતા મા દિવસો એ વયા રે ગયા પાનબાય 21,660 જગતમાં ઘણું માણાને જાણવા જેવું છે, પણ માણાથી એ જ વસ્તુ અજાણ રહી ગઈ છે. જે નથી જાણવાનું એ જાણવા માટે માણસ મથી રહ્યો છે. એને ટકોર કરી છે ગંગા સતીએ કે આપણે આ શરીરની અંદર એક નાનકડો તો સૂક્ષ્મ જીવ છે, બધાથી અજર છે, અમર છે, અવિનાશી છે, સ્વયં પ્રકાશી છે, પોતે જ્ઞાન સ્વરૂપી છે. એટલે કહે છે
એ જાણવા જેવી વસ્તુ, એવા એવો જાણ છે પાનબા, એ અધુરિયાને એ અધુરિયાને નોકે અહંકારની આટી હોય એને આ બધી વસ્તુ વાતો સમજાવવા ન જવાય. અચાનક ગુરુજીનો દેશ જોવો હોય તો આ પિંડ અને બ્રહ્માંડ પાંચ તત્વોથી બનેલું આ શરીર એક માટીનો પિંડો છે. પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનભાઈ, તમને એનો રે તમને દેશ બતાવો. તમે મનને માયાને બધેને મૂકીને આવો તો તમને દેશ બતાવો. અતિ સૂક્ષ્મ છે અને ન્યા છે આપણો ગુરુ, આપણી સાચી ભક્તિ, આપણી શાંતિ, આપણું સુખ એ ત્યાં છે. એટલે અજી અપિંડ ને બ્રહ્માંડ, બ્રહ્માંડ થી પર છે ગુરુજી પાનબા. હવે એનો રે દેખાડું આ દે ગંગા સતી એમ બોલ્યા બધા માણા ને કે બોલ્યા જોશી ગાતા. હવે ગંગા સતી એ પાનભાઈ ને કહીને પોતાની સાથે વડાને લઈ ગયા હતા. પાનભાઈ એમને કહીને આ ભજનો બધા સંબોધીને લખ્યા, પણ એમાં તો પાનભાઈ લખ્યા છે થોડાક ભજનો. એ ગંગા સતીને શું કહે છે, કાવા શબ્દોના બાણ આવે, વચનોના બાણ આવે,
તો ગંગા સતી થી એમ પાનભાઈ એમ કે છે, શું કે છે, વેદના સાંભળવા જેવી છે. એ છૂટા છૂટા તીર અમને નો મારો રે બાજી રે, છૂટા છૂટા તીર અમને નો મારો બાજી. પાનભાઈ ગંગા સતી ને કે છે એટલે બાજી કે છે, બા કે સંબોધે છે, તાણી રહ્યા છે ગંગા સતી કે છૂટા છૂટા તીર હવે એક એક કરીને રહેવા દે, એમ મને એકારે મારો, એમ કે હવે અમારથી સહન નથી થતું. ન મારો બાજી રે, એ મુજથી એ અમથી, એ અમથી સહાન જાય. માણ રે વાગ્યા હતા, પછી તો પૂજ્ય નારાયણ સ્વામી કાંદાસ બાપુ એને સિસ્ટમ પાડી, એક સિસ્ટમેટિક વે થી એ ભજનોને રજૂ કર્યા. પણ ગામડાના જોડે મંજીરા લઈને હોય ને રામ પાત્ર વાગતું હોય એ કેમ ભજન થતા. બાણ રે વાગ્યા ને રે છાતી મારી ફાટ ફાટ યથા, વીજળી ના ચમકે મોતીડા કરો ને પાનબાઈ, અચાનક એ અચાનક આચા ગુરુની શોધ જો થાય ને. ગંગા સતી અને પાનભાઈ ની વચ્ચે આ જ વાત હતી કે એક ગુરુ આપણને શું કરાવે, તો ગુરુ આપણને સાચા ખોટા ની પરખ કરાવે કે આ સાચું ના ખોટું, આ માર્ગે જાઓ તો તમે આ આ દિશામાં જાઓ તો તમારું લક્ષ્ય તમે પામી શકો, તમારે જે જોઈએ છે એ તમે સાચી ગુરુ પાસે જઈને રજૂઆત કરો તો ગુરુ તમને આપે, અને ગુરુ તમને જે આપે તમારાથી સિદ્ધ થાય એના માટે હું ભાવના થાય એ લખ્યું છે. એ ધન ગુરુ દેવા મારા, એ ધન ગુરુ દાતાને, ગુરુજી આપણને શબ્દ સુનાવ્યો કે હે શિષ્ય તારે જ્યાં જવું હોય ત્યાં જા, પણ એક વચનને પોતાને જે કમિટમેન્ટ આપ્યું હોય વચન ન બોલવું, એટલે શું કહે છે ગુરુ, એ સૂતો રે જગાડ્યો ગુરુએ, દેશ રે દેખાડો ને, અને અલખ એ અમર પુરુષ એ ઓળખા, બુડતા રે મારા ધન ગુરુદેવા મારા, આ ધન ગુરુદાતાને ગુરુજીએ શબ્દ સુનાયો. જે માર્મિક મર્મ જે હોય, કોઈ પણ કવિતા હોય, કોઈ પણ ભજન હોય, એમાં કંઈક હૃદયરૂપી એક કડી હોય,
કે ગુરુએ આપણને ઘણું બધું આપ્યું હોય તેનું બદલામાં ઋણમાં આપણે શું ચૂકવીએ. બોલે છે, કહે છે, સમજવા જેવી કડી છે. હૃદયથી જો આ સમજીએ તો આનો ઊંડાણનો ભાવ છે એ બહુ સરસ છે. એક હાલ રે પડાવું મારા આ શરીર તણી ગુરુ, અને ઉપર સોનેરી રંગ એ ચડા મારા શરીરના ચામડાની હું ખાલ ઉતારું, પછી એની ઉપર સોનેરી રંગ ચડાવું, પછી મોજડી બનાવીને એ મારા ગુરુને મોજડી બનાવી મારા ગુરુને પહેરાવું, એ ગુરુને પહેરાવું રે, એ તોય મારા ગુરુની તોલે નો હે આ કોઈનું ઋણ ન ચૂકવી હગું. ધન ગુરુદેવા મેરા ધન ગુરુદાતા મે ગુરુએ શબદ સુનાયો. હવે અજી વાઘનાથ ચરણમાં એ બોલા રે રૂખડિયો બાવો, એ રૂખડિયો એલો વાઘનાથ ચરણમાં બોલા રે રૂખડિયો બાવો, એ મને મુગતીનો એ ગુરુએ માર્ગ એ બતા, ધન ગુરુદેવા મેરા ધન ગુરુદાતા ને ગુરુએ શબદ સુનાય, એ સુનાય, એ સુનાય.